हेलो फ्रेंड, तो मित्रों आज आप वीडियो में स्टैंडर्ड फर्स्ट गुजराती मीडियम सब्जेक्ट गणित गमत एम सेमेस्टर बे लेसन नंबर 9 माहिती नो उपयोग एना विषे आप बात करीशू। तो चालो ऊपर जे तमने चित्र आपेलू छे एमां शुं करवानुं छे, चित्रमाना आकारोने तमारे गणवाना छे। तो चालो जेम के अहीं त्रिकोण छे, वर्तुळ छे एटले के गोळ, त्यार पछी चौरस, लंबचोरस, बराबर। तो वर्तुळ, त्रिकोण, चौरस अने लंबचोरस एम चार प्रकारना आकारों अहीं आपेला छे। चलो आगळ वात करीए, उपरना चित्रमाना आकारोने गणो ए हमणां आपणे जोयुं। हवे त्रिकोण केटला आपेला छे ए तमारे फाइंड आउट करवानुं छे। तो चलो जोईए, त्रिकोण एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल, त्यार पछी सत्तर अठार ओगणीस वीस एकवीस बावीस तो केटला छे, बावीस छे ए आपणा त्रिकोण थया। हवे आपणे जोईए वर्तुळ केटला छे। वर्तुळ आ एक बे त्रण चार पांच छ सात आठ बराबर, टोटल केटला थया आठ। तो आपणे लखशी आठ। हवे आपणे जोईए चोरस छे केटला छे। तो एक बे त्रण चार पांच छ सात बराबर केटला थया सात। त्यાર પછી લંબચોરસ જોઈએ કેટલા છે। આ એક બે ત્રણ ચાર આ પાંચ આખું છ સાત ત્યાર પછી આ આઠ અને આખું નવ બરાબર। તો આપણે અહીં લખીશું નવ લંબચોરસ। તો આ થયા આપણા બાવીસ ત્રિકોણ, વર્તુળ થયા આઠ, ચોરસ સાત અને લંબચોરસ નવ। હવે સૌથી વધુ વખત આવતો હોય તે કોણ છે? સૌથી વધુ વખત આવતું હોય આ ચારે ચાર આકારમાંથી શું છે સૌથી વધારે? તો ત્રિકોણ। ત્યાર પછી સૌથી ઓછી વખત આવતું હોય એ શું છે? તો ચોરસ, બરાબર। ચલો આગળ વાત કરીએ, આ બાળકો મિત્રો છે, દરેક બાળકના નામમાં સમાયેલ અક્ષરને ગણો અને લખો। જેમ કે નામ અહીં તમને આપેલું છે શબનમ, તો શબનમ છે એ નામમાં કેટલા અક્ષર આવે છે? ચાર। ત્યાર પછી જોસેફ, જોસેફ છે એમાં આપણે ગણીએ એક બે અને ત્રણ, એટલે એમાં કેટલા થયા? ત્રણ અક્ષર।
ત્યાર પછી અરુણની આપણે વાત કરી તો એક બે અને ત્રણ, ત્યાર પછી મનહર તો એમાં કેટલા છે એક બે ત્રણ અને ચાર અક્ષરો, જય એમાં કેટલા છે બે, પરી તો એમાં પણ બે, હેમાંગિની તો એમાં કેટલા છે એક બે ત્રણ અને ચાર અક્ષરો, ત્યાર પછી મોહમ્મદ છે તો એમાં કેટલા છે ચાર અક્ષરો, જયદીપ છે તો એમાં કેટલા છે ચાર અક્ષરો, સમજાઈ ગયું? ચલો, કેટલા નામમાં બે અક્ષર આવ્યા એ આપણે કહેવાનું છે, તો બે અક્ષર માત્ર જય અને પરી બે જ એવા નામ છે કે જેમાં બે અક્ષર આવે છે, બે મૂળાક્ષરો. કેટલા નામમાં ત્રણ અક્ષર આવ્યા તો ત્રણ અક્ષરવાળા કેટલા હતા, જોસેફ અરુણ, બરાબર, તો માત્ર એમાં પણ આવશે બે. કેટલા નામમાં ચાર અક્ષર આવ્યા તો ચાર અક્ષરવાળા કેટલા હતા, મોહમ્મદ, જયદીપ, શબનમ, મનહર અને હેમાંગિની, તો એવા કેટલા થયા પાંચ, બરાબર. ઉપર લખેલા બધા નામોમાં મ કેટલી વખત આવ્યા તો તમારે મ છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો આ એક વખત મ, પછી આ બીજી વખત, આ ત્રીજી વાર, આ ચોથી વાર અને આ પાંચમી વખત. તો મ કેટલી વખત આવ્યા, પાંચ વાર. હવે ઉપર લખેલા બધા નામોમાં ન કેટલી વખત આવ્યા તો જોઈએ. એક વાર, બે વાર, આ ત્રણ વાર, બરાબર. કેટલી વખત ના આવ્યો, ત્રણ વખત, તો આપણે એ લખીશું ત્રણ. સમજાઈ ગયું? તો મિત્રો, અહીં આપણે ચેપ્ટર નંબર 9 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.